એક વિષય કલરવ ગુજરાતી પર્યાવરણ વાગી રે ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે ચપ 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 ચપટી વાગી રે હાલતા ચાલતા ચપટી વગાડું લખતા વાંચતા ચપટી વાગી 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 ચપટી ચપટી રે ચપ 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 વગાડું રે દોડતા કૂદતા ચપટી વગાડું ખાતા પીતા ચપટી વગાડું

મમ્મીના કાનમાં ચપટી વગાડ્યું બાળકો મજા પડી ને તો તમે પણ ચપટી વગાડજો આ ચપટી એટલે શું તો કે આપણા હાથનો અંગૂઠો અને સૌથી મોટી અથવા તો ત્રીજી આંગળી બંનેને ભેગા કરી અને આમ શું કરવાનું છે બંને ઘસવાના છે સાથે એટલે એનાથી જે અવાજ થશે તો કઈક આવો આને શું કહેવાય ચપટી તો બાળ મિત્રો અહીંયા તમારા જેવો નાનો મિત્ર છે ને એ શું કરે છે ચપટી વગાડે છે કેવી રીતે તો કે ચાલતા ચાલતા લખતા વાંચતા હાલે ચાલે ને ત્યારે પણ ચપટી વગાડે લખતો વાંચતો હોય તો પણ ચપટી વગાડે અરે દોડતા કૂદતા પણ ચપટી વગાડે ખાતા પીતાય ચપટી વગાડે ભાઈના કાનમાં 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 બહેનના મમ્મી અને પપ્પાના પણ ચપટી વગાડે કેવી રીતે ચપ 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 સમજ પડી ચાલો આગળ જઈએ જવાબ આપજો મને તમે તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી બરાબર ને અરે મિત્રના કાનમાં પણ ખૂબ સરસ તમારી મમ્મીનું નામ શું છે તમારી મમ્મીનું નામ કહેવાનું છે તમારા પપ્પાનું નામ તમારા ભાઈનું નામ તમારી બહેનનું નામ હવે છઠ્ઠો પ્રશ્ન તમારાથી મોટું કોણ છે ભાઈ કે બહેન તો જે મોટું હોય એ કહેવાનું છે પ્રશ્ન સાતમો પપ્પાના બહેનને શું કહેવાય તમારા પપ્પા છે ને એમના બહેન અથવા તો એમને રાખડી કોણ બાંધે છે જુઓ તો એમને ફોય કહેવાય હવે મમ્મીની બહેનને શું કહેવાય યાદ કરો તમારી મમ્મી અને એમની બહેન એ તમે એને શું કહો છો માસી ખૂબ સરસ અને પપ્પાના ભાઈને શું કહેવાય તમારા પપ્પા અને એના ભાઈ કાકા કહેવાય અને મમ્મીના ભાઈને શું કહેવાય જુઓ તો તમારા મમ્મી પછી મમ્મીના ભાઈ તમારી મમ્મીના ભાઈ કોણ છે અથવા તમારી મમ્મી રાખડી કોને બાંધે છે મામાને ખૂબ સરસ ચાલો જોઈએ તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો સમજી લો કે વચ્ચે તમારું ચિત્ર છે એ તમારું ઘર છે અને આગળ તમે ઊભેલા છો હવે તમારા આ ઘરમાં જે કોઈ બાજુમાંથી રહેતું હોય એને શું કરી દેવાનું છે જોડી દેવાનું જો બહેન તો જોડેલી છે પપ્પા રહે છે તો એમને જોડી દો મમ્મી આ તો એમને પણ જોડી દો ભાઈ હા તો જોડી દો દાદા અને દાદી જે રહેતા હોય એમને ત્યાં જોડી દેવાના છે બરાબર ને ચાલો આગળ હવે કહો પહેલાં ચિત્રમાં બાળક શું કરી રહ્યો છે તો એ બાળક સવાર સવારમાં વહેલો ઉઠ્યો છે અને પથારીમાં બેઠો છે બાજુમાં એ સ્નાન કરીને પોતાનું શરીર લૂછે છે ત્રીજા ચિત્રમાં બાળક પૂજાની થાળી લઈ અને મંદિર તરફ જાય છે એની દાદી સાથે ચોથા ચિત્રમાં ભાઈ અને બહેન પોતાના દાદા પાસેથી વાર્તા સાંભળે છે પાંચમા ચિત્રમાં એ બાળક પોતાના મમ્મી પપ્પા અથવા તો મહેમાન માટે પાણીના ગ્લાસ ભરીને આપે છે છઠ્ઠા ચિત્રમાં બાળક એમના પપ્પા સાથે અથવા એમના કાકા સાથે ભાગ બગીચામાં પાણી છે છોડને સાતમા ચિત્રમાં એ છોકરી છે ને એની મમ્મીને રસોડામાં મદદ કરે છે અને છેલ્લા ચિત્રમાં છોકરી પોતાના દાદા સાથે બહાર ફરવા માટે જાય છે બરાબર ને તમે પણ જતા હશો ને આ તો તમે આમાંથી જે ક્રિયાઓ કરતા હો એમાં હા કહેજો ચલો આગળ પ્રશ્ન ચાર ઓળખો અને રંગ પૂરો છે ને સહેલું જો લ લસણનો લ તો જ્યાં લ લખેલો હોય એના ઉપર રંગ કરી દેવાનો છે તો ટમાટરનો ઉપર રંગ કરી દો આગળ જુઓ ચ ચકલીનો ચ તો તમને જ્યાં જ્યાં ચકલીનો ચ દેખાય તેના ઉપર રંગ કરી દો ખ ખમીશનો ખ બરાબર ને ચાલો એવું જ છે ફરીવાર હવે આખા ખાનામાં રંગ પૂરવાનો છે શબ્દની માથે પણ ઓળખો અને રંગ પૂરો લ ટપાલીમાં છે લ હા તેમાં રંગ પૂરો લખોટીમાં હા તો એમાં પણ રંગ પૂરો ચકલી હા ખમણ ના તો ઉપરના ત્રણ ખાનામાં રંગ પૂરવાનો છે એવી રીતે ટપાલી ચકલી અને ખ ખટારાનો ખ તો જે ખાનામાં જે જે મૂળાક્ષર એ શબ્દમાં આવેલો હોય એ શક એ ખાનામાં તમારે શું કરવાનો છે રંગ પૂરી દેવાનો છે પ્રશ્ન છ ચિત્રને યોગ્ય મૂળાક્ષર સાથે જોડો જો પેલું ચિત્ર ખલનું છે તો ખલમાં લ અને ખ બંને આવે છે તો બંને સાથે જોડી દેવાનું છે અથવા તો તમારે ખ આવે તો ખ સાથે જોડો બરાબર ત્યાર પછી લ ખોટી તો એમાં લ સાથે જોડો ચ કલી તો એને ચ સાથે જોડો ત્યાર પછી આગળ આ શું છે પલંગ બરાબર ને અથવા તો ખાટલો તો એને ખ સાથે જોડો ત્યાર ન ખ તો એને ખ સાથે જોડો તો એને ટ સાથે જોડો બરાબર આગળ જુઓ પ્રશ્ન સાત વાંચો સરસ લખ જમણ લખ ટપાલ આવે ટપાલ લાવે ખાતરનાક ખેતરે ખાતરનાક કાતર લાવ મીના કાતર લાવ મીનલ ભણે છે વિરલ ગણે છે છે સિતાર સિતાર વગાડ વગાડ રીના પાણી આપે ટીના પાણી પીએ છે કરીમાં કેરી ખા વીણા દાડમ ખા આગળ જોઈએ આંગળી ફેરવો આપણે આગળના પાઠમાં પડ ત આ ચાર મૂળાક્ષર પર આંગળી ફેરવેલી હવે આ લ ટ ચ ખ એના ચાર પણ આંગળી ફેરવો અને જુઓ કે મૂળાક્ષર કેવી રીતે લખ્યો છે પ્રશ્ન નવ લખો બાળમિત્રો અહીંયા તમને ઉપરના ખાનામાં મૂળાક્ષરો લખેલા છે અડધા અને ત્યાર પછી આખા તો એને તમારે અહીંયા નીચે એવી જ રીતે સ્વચ્છ અક્ષરે લખવાના છે ચ ટ ખરાબર ને ત્યાર પછી રસવાઈ છે દીર્ઘય છે એક માત્ર છે બે માત્ર ફરીવાર લ ચારે મૂળાક્ષરોને ટપકા જોડી અને એ ઘૂંટવાના છે અને ત્યાર પછી નીચેના ખાનામાં જોઈને લખવાના છે આગળ જુઓ વાંચો અને લખો પૈસા ચૈતર દૈનિક સૈનિક જૈમિની અરાવત તે કૈલાસ છે દવા આપે છે નૈતિક પૈસા ગણે છે સૈનિક આવે છે આગળ જોઈએ સાંભળો અને જવાબ લખો આ એક પ્રકારના ઉખાણા છે દિવાળી આવે છે મીઠાઈ કપડા લાવે છે મમ્મીના એ ભાઈ છે બોલો એ કોણ છે મમ્મી ભાઈ મામા તો આ ખાનામાં લખી દેવાનું છે મામા બીજું જોઈએ મને કહે છે બેબી મમ્મીને કહે છે ભાભી આપણી મમ્મીને ભાભી કે પપ્પાને કહે છે મોટા ભાઈ એટલે કે પપ્પાના એ નાના ભાઈ તો જ એ પપ્પાને મોટા ભાઈ કહે ને બોલો એ મારા કોણ થાય કાકા તો ખાનામાં લખો કાકા હાથે લાકડી આંખે ચશ્મા સૌથી મોટા છે એ ઘરમાં પપ્પાના એ પપ્પા થાય બોલો એ મારા કોણ થાય એટલે કે પપ્પા દાદા તો બાળ મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરશો અને ખૂબ જ મજાનું ભણશો સજાનંદ એજ્યુકેશન આવજો બાળ મિત્રો